अस्सलामुअलैकुम, गुड मॉर्निंग जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण एक। आज तारीख 23/1/2021 वार शनिवार। विषय आपणू प्रोजेक्ट अने विषयांकमां आजे आपणे शीखीशुं पार्ट 9 शाकभाजी। बराबर, चलो प्रोजेक्ट बुक में ध्यान आपजो। चलो विद्यार्थिनी हवे प्रोजेक्ट बुक में ध्यान आपो। पार्ट 9 शाकभाजी। शब्दों वाँचो, शब्दों लखो अने चित्रों चोंटाड़ो। बराबर, पहला आपणे शब्दों वाँची लईशुं अने साथे साथे लखता पण जईशुं। बराबर, जुओ पहेलुं कयुं शब्द लखेलुं छे, बीट। तो अहीं लखीशुं आपणे बने डीर गई, बी ट, बीट। पछी छे टमेटू, पछी छे दूधी, पछी छे पापड़ी एटले के वालोळ, पछी छे वटाणा, कोबीज, कोबीज, पछी छे गाजर, मूळો। આપણે ઉપરથી જ જોઈને શબ્દો લખવાના છે, બરાબર? રીંગણ, પાલક, બટાકો, ફુલેવર, પછી છે ભીંડો, કારેલું, કાકડી અને છેલ્લે છે ડુંગળી। ચાલો હવે આપણે શબ્દો વાંચી લીધા, લખી લીધા, હવે આપણે શબ્દો પ્રમાણે ચિત્રો ચોંટાડવાના છે। બરાબર, પહેલો શબ્દ કયો છે? બીટ। બરાબર, તો બીટ આપણે જોઈશું ક્યાં છે, ક્યાં છે તમને દેખાય છે બીટ? આ રહ્યું। બરાબર, તો આ સ્ટીકરને આપણે એકદમ ધ્યાનપૂર્વક કાઢીને આપણે અહીંયા ચોંટાડીશું। ચાલો, પછી છે ટમેટું। ટમેટું કેવું હોય? લાલ લાલ ટમેટું તમે ખાવ છો ને? એકદમ ધ્યાનથી કાઢીને આપણે અહીંયા ચોંટાડીશું સ્ટીકરને। પછી છે દૂધી। દૂધી ભાવે છે તમને? હા, ક્યાં છે દૂધી? દૂધીનું ચિત્ર આ રહ્યું। એકદમ ધ્યાનથી કાઢીને આપણે ચોંટાડીશું। ચાલો, પછી છે પાપડી એટલે કે વાલોળ। ક્યાં છે પાપડી? આ રહ્યું પાપડીનું સ્ટીકર। પછી છે વટાણા। વટાણા ક્યાં છે? આ રહ્યા વટાણા। પછી છે કોબીજ। ક્યાં છે કોબીજ? તમે ખાતા હશો ને કોબીજ? ચાઇનીઝમાં તમે ખાવ છો ને વધારે પડતું? બરાબર ને, સલાડમાં પણ વપરાય છે કોબીજ। પછી ગાજર। હમણાં ગાજર, તો ગાજરની સિઝન ચાલે છે બધા, બરાબર ને? તમે ગાજરનો હલવો પણ ખાધું હશે। પછી છે મૂળો। મૂળો ક્યાં છે? આ રહ્યું આ પણ સલાડમાં વપરાય છે, બરાબર ને? પછી છે રીંગણ। રીંગણ ભાવે છે તમને? સ્ટીકરને એકદમ ધ્યાનથી કાઢજો, બરાબર, ફાટી નહીં જાય। પછી છે પાલક। પાલકની ભાજી આવે છે, બરાબર ને? આ રહી, તમે ખાવ છો પાલક? નથી ખાતા? પછી છે બટાકો। બટાકો ક્યાં છે? આ રહ્યા બટાકા, ફેવરિટ। તમને ભાવે છે બટાકા? હા।
ચાલો પછી છે ફુલેવર. ફુલેવર તમને ભાવે છે? હા. કેવું લાગે છે ફુલેવર? મસ્ત. ફુલેવરના સ્ટીકરને આપણે અહીંયા ચોંટાડીશું. ત્યાર પછી છે ભીંડો. તમને ભીંડા ભાવે છે? હા. આ રહ્યું ભીંડાનો સ્ટીકર. મમ્મી તળીને ખવડાવે છે ભીંડા. હે. ચાલો પછી છે કારેલું. તમને કારેલું ભાવે છે? નય, કડવા લાગે. કેમ નથી ભાવતા? કડવા લાગે છે. એવું કડવા લાગે છે કારેલા. ચાલો ત્યાર પછી છે કાકડી. કાકડી તમને ભાવે છે? હા. કાકડી તમે ક્યારે ખાવ છો? સલાડમાં, કચુંબરમાં. વેરી ગુડ. ત્યાર પછી છે ડુંગળી. ડુંગળી તમને ભાવે છે? હા. ડુંગળી તો બધામાં વપરાય છે, બરાબર ને? ચાલો બધા શાકભાજીના ચિત્ર આપણે ચોંટાડી દીધા, બરાબર દેખાય છે ને? એકદમ ધ્યાનથી જોજો. ચાલો હવે નીચે એક સવાલ આપેલું છે, તમારું સૌથી વધુ ભાવતું શાકભાજી કયું છે? તમને કયું સૌથી વધુ ભાવે છે શાકભાજી? તમને જે ભાવતું હોય તે તમે અહીંયા લખશો, બરાબર? મને ભાવે છે ભીંડા, તો હું ભીંડા લખીશ, બરાબર? ચાલો આજે આપણે નવમો પાઠ કમ્પ્લીટ કરી નાખ્યું, બરાબર ને? તમારે પણ એવી જ રીતે એકદમ ધ્યાનથી સ્ટીકર ચોંટાડવાના છે, બરાબર? ચાલો આગળનું પાઠ આપણે આગળની વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.